વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કાલે આપણે વંશાવલી પૃથ્થકરણની કેટલીક સંજ્ઞાઓ જોઈ અને આ વંશાવલી શું છે એની પર આપણે ચર્ચા કરી કાલે આપણે પોલીડેક્ટાઈલિટી અને હિમોફિલિયા સંબંધિત વંશાવલી જોઈ એ પણ જોયું કે ભાઈ પિતૃઓમાં હોય તો આવનાર પેઢીઓમાં આ રોગ થઈ શકે છે તમે એની સંજ્ઞાઓ બરાબર યાદ કરી દીધી હશે હવે આપણે આગળ જઈએ આ એક ત્રણ કે ચાર માર્કનો પ્રશ્ન હોઈ શકે મેન્ડલિયન સિદ્ધાંત આધારિત અનિયમિતતાઓ બરાબર છે અને આ જે ખામીઓ જે છે એને મેન્ડલિયન સિદ્ધાંત આધારિત વિકૃતિઓ પણ કહેવામાં આવે છે અનિયમિતતા ક્યારે સર્જાઈ આપણે એમ બોલીએ છીએ તો ઇટ ઇઝ ધ વન ટાઈપ ઓફ મ્યુટેશન બરાબર છે ને એક પ્રકારની વિકૃતિ છે જ્યારે કોઈ પણ અસામાન્યપણું જોવા મળે છે તો આપણે એને વિકૃતિ કહીએ છીએ તો આપણે આ જનીન સંબંધિત જે અનિયમિતતાઓ જે છે વિકૃતિ જે છે ખામી જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે ત્રણ કે ચાર માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે આ મેન્ડલિયન સંબંધિત અનિયમિતતાઓ મેન્ડલિયન સિદ્ધાંત આધારિત અનિયમિતતાઓ જણાવો એમાં કઈ કઈ અનિયમિતતાનો સમાવેશ થાય છે બરાબર છે તો ચાલો જોઈએ આપણે તો જનીની ખામીઓને બે સમૂહમાં વિભાજિત કરાય મેન્ડલ અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા તો અહીંયા એક વસ્તુ ડિફાઈન કરી નાખીએ આપણે કે જેનેટિક ખામી બે પ્રકારની હોય એક તો મેન્ડલ અનિયમિતતા પ્રમાણે અને બીજું કહી રંગસૂત્રીય અનિયમિતતા મેન્ડલ અનિયમિતતા એટલે શું તો એક જ જનીનમાં થતા ફેરફારને કે વિકૃતિને નક્કી કરે છે બરાબર છે કે મેન્ડલિન અનિયમિત અને રંગસૂત્ર અનિયમિતતામાં શું છે શા માટે આપણે મેન્ડલિન અનિયમિતતા એવું બોલીએ છીએ કારણ કે મેન્ડલે જે સાત લક્ષણ આપેલા હતા તો કોઈ એક લક્ષણ ના લીધે કોઈ એક જનીનમાં ફેરફારના કારણે કંઈક બીજું મળતું હતું વિકૃતિ જોવા મળે તો આ મેન્ડલનું સિદ્ધાંત છે કે એક જ જનીનમાં થતા ફેરફારને કે વિકૃતિ નક્કી કરે છે બરાબર મેન્ડલ અનિયમિતતામાં નિયમિતતાઓ કે એક જ જમીનમાં થતા ફેરફાર કે વિકૃતિ નક્કી કરે છે આવી અનિયમિતતાઓ આપણને આનુવંશિકના સિદ્ધાંત લાગ્યા તે દિશામાં લાગ્યા તે દિશામાં સંતતીઓમાં ઉતરી આવે છે આવી અનિયમિતતાઓ જે હતી તે કેવી હતી આનુવંશિક હતી એટલે પેઢી દર પેઢી સંતતીઓમાં શું થતું હતું ઉતરી આવતી હતી આવી મેન્ડલિન અનિયમિતતા પેટર્નની ઓળખ કુટુંબની વંશાવાલી પુથ્થકરણ દ્વારા થઈ શકે છે આવું આપણે સાબિત કરવાનું હોય તો આપણે વંશાવાલી દ્વારા આ અનિયમિતતાઓ જે છે એ આપણે સાબિત કરી શકીએ છીએ સૌથી સામાન્ય મેન્ડલિન અનિયમિતતાઓ મેન્ડલિન અનિયમિતતા કયા કેસીસમાં જોવા મળી તો હિમોફિલિયા સિસ્ટિક ફાઇબ્રોસિસ સિક્કલ સેલ અનિમિયા રંગઅંત્રા ફિનાઇલ કિટોનુરિયા અને થેલીસેમિયા વગેરેનો સમાવેશ થાય છે એમાંથી આપણે હિમોફોલિયા જોવાનું છે સિકલ સિકલસેલાનીમિયા જોવાનું છે રંગઅઅંતા જોવાના છે ફિનાલ કિટોનોરિયા જોવાનું છે અને થેલીસેમિયા પણ જોવાના છે બરાબર છે તો આ બધા મેન્ડલિન સંબંધિત અનિયમિતતાઓ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આના નામ યાદ રાખવાના છે આપણે હિમોફિલિયા સિસ્ટિક સિકલ સિકલસેલાનીમિયા રંગઅંતા ફિનાલ કિટોનુરિયા અને થાલીસેમિયા મેન્ડલ અનિયમિતતા પ્રભાવી છે કે પ્રછન્ન એ દર્શાવવું ખાસ અગત્યું છે મેન્ડલના સિદ્ધાંત મુજબ એક પ્રભાવ બે જનીનની જોડ હોય વૈકલ્પિક કારકો તે એક પ્રભાવી હોય એક પ્રચન્ન હોય તો જ્યારે મેન્ડલ સંબંધિત જનીનમાં અનિયમિતતા જોવા મળતી હશે તો એ કયા જનીનમાં અને જનીન પણ કેવા બે ટાઈપના પ્રભાવી અને પ્રચન્ન તો પ્રભાવી વ્યક્ત થશે પ્રછન્ન પ્રભાવી વ્યક્ત થાય તો તે સારું જ મળવાનું હતું પણ પ્રછન્ન વ્યક્ત થશે તો એ વિકૃતિ પ્રદાન કરશે વંશાવાળી પૃથ્થકરણ દ્વારા આ અનિયમિતતાઓ પ્રભાવી છે કે પ્રછન્ન છે તે સરળતાથી જાણી શકાય છે બરાબર હવે એ પ્રભાવી વ્યક્ત થયું છે કે પ્રછન્ન વ્યક્ત થયું છે એ દર્શાવવા માટે આપણે શું જાણવું પડે છે તો વંશાવાળી જાણવી પડે છે હિમોફિલિયા અનિયમિતતા માટેનું લક્ષણ લિંગી રંગ સૂત્ર સાથે સંકળાયેલું હોય છે મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ યાદ રાખજો હિમોફિલિયા બરાબર છે મેં કીધું અ ભાઈ રુધિર જામી જવાની પ્રક્રિયા માટે જે જરૂરી કારક એચજી હિમોફિલિક ગ્લોબ્યુલિન ખ્યાલ જ હશે તમને તો રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થાય આપણે હિમોફિલિયા રોગ કહીએ છીએ આ એક રુધિર સંબંધિત રોગ છે બરાબર છે હિમોગ્લોબિન સંબંધિત રોગ છે તો આ રોગ જે છે એ લિંગી રંગ સૂત્ર સાથે સંકળાયેલું છે

શું આવેલું હોય પ્રછન્ન જની બરાબર આ એક્સ લિંગી રંગ સૂત્રો પર પ્રછન્ન જનિ અભિવ્યક્તિ માહક માતામાંથી માતા માંથી આવે છે એટલે માતા જો કેરિયર હોય હિમોફિલિયા રોગ ગ્રસ્ત ના હોય પરંતુ વાહક હોય તો એમાંથી એનો આવનાર નર બાળકમાં આ રોગ જોવા મળે છે આ માતામાંથી ઉતરી આવશે હવે આ પ્રચન્ન લક્ષણ માટેનો વંશાવળી ચાર્ટ આપેલો છે આપણે નીચે જઈએ જુઓ આ ચાર્ટ છે વિદ્યાર્થી મિત્રો આ ચાર્ટ કઈ રીતનો છે જુઓ જોઈએ આપણે જોઈ શકીએ છીએ કે આ વંશાવાલી ચાર્ટ જે અહીં આપવામાં આવેલું છે એ ચાર્ટ મુજબ દૈહિક પ્રભાવી લક્ષણ તરીકે અને પ્રચન્ન લક્ષણ તરીકેની આપવામાં આવેલી છે ઉદાહરણ તરીકે માયોટોનિક ડિસ્ટ્રોફી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આપણે એમ બોલીએ છીએ સ્નાયુ પક્ષકાર અને બીજું દૈહિક પ્રચન્ન લક્ષણ તરીકે સિકલ એનિમિયા આ બે ખાલી વંશાવાલી આપેલા છે પ્રભાવી લક્ષણ તરીકે અને એક પ્રચ્છન્ન લક્ષણ તરીકે જુઓ આ નર અને માદા નર સામાન્ય છે માદા કેવું છે અફેક્ટેડ છે રોગ ધરાવે છે પ્રભાવી લક્ષણ જો જો હા બંને લગ્ન ગ્રંથિ થી જોડાય છે એના ત્રણ બાળકો છે બરાબર છે એક સામાન્ય માદા છે એક રોગગ્રસ્ત નર છે બરાબર છે શું છે રોગગ્રસ્ત નર છે ત્યારબાદ એક સામાન્ય છે ઓકે એમાંથી આ જે સામાન્ય નર જે છે એના એ સામાન્ય માદા સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે જ્યારે જે રોગગ્રસ્ત માદા જે છે એ સામાન્ય નર સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે વિદ્યાર્થી મિત્રો આ બંને સામાન્ય છે જો અહીંયા નર પણ સામાન્ય છે એના આવનાર સંતતિ નર પણ સામાન્ય છે નર સામાન્ય માદા સાથે લગ્ન કર્યા છે તો તેનાથી આવનાર એના જે સંતતિ જે છે જેમાં બે પુત્રી અને પુત્ર જે છે એ પણ કેવા છે સામાન્ય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે અહીં જુઓ છો તો તમે જુઓ કે આમાં ન માદા જે છે એ સંપૂર્ણપણે રોગગ્રસ્ત છે જે નર સાથે સામાન્ય નર સાથે લગ્ન ગ્રંથિ જોડાય છે તો તેના આવનાર બાળકમાં શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે આ માદાપણા માટે શું છે પ્રભાવી છે એક્સલિંગી રંગ સૂત્ર કેવું દર્શાવે છે પ્રભાવીપણાનો ગુણધર્મ દર્શાવે છે તો દૈહિક પ્રભાવી લક્ષણ તરીકે નું હતું સેકન્ડ દૈહિક પ્રચન્ન લક્ષણ તરીકે હું સિકલ સિકલ લક્ષણની અભિવ્યક્તિના કારણે થતો રોગ છે અને આ બંને આવેલું છે છે બરાબર તો એમાં ત્યારે સામાન્ય હોય છે નર પણ સામાન્ય માદા પણ સામાન્ય બરાબર તો આ રુધિરના પ્રછન્ન અભિવ્યક્તિના કારણે આ રોગ જે છે એ લાગુ પડે છે આપણે વન બાય વન જોઈશું પહેલા આપણે હિમોફિલિયા રોગ જોઈ લઈએ હિમોફિલિયા એ લિંગ જોડાણ ધરાવતું પ્રછન્ન લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હિમોફિલિયા કોના થકી થાય છે કેવું લક્ષણ કયા વિક્ષેપ પામે તો લક્ષણની અભિવ્યક્તિ થાય છે અને આપણે અગાઉ જોઈએ કે હિમોફિલિયા એક સંબંધિત લિંગ સંબંધિત રોગ છે આ રોગ વાહક સ્ત્રી કે જેને આ રોગ લાગુ પડ્યો નથી પરંતુ તેમાંથી નર સંતતિમાં ઉતરી આવે છે વાહક અર્ધો વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા છે કે આપણે આખું ડાર્ક કરીએ અડધું તો આ શું છે વાહક છે તો આવી જયારે વાહક માતા હોય તો એના બાળક જે નર થાય તો તે આ હિમોફિલિયા રોગનું ભોગી બની શકે છે તેવું ખાસ અભ્યાસ દ્વારા જોવા મળ્યું છે આવું સંશોધન કે છે રુધિર ગંઠાવાની ક્રિયામાં અસર કરતું પ્રોટીનની હારમારાનું એક પ્રોટીન એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એ એચજી યાદ હોય તો આપણે અગિયારમાં શીખી ગયા છે ચેપ્ટરમાં જમાવટ માટેના જે તે કારકો જે છે આપણે એના વિશે સમગ્ર માહિતી કરી ગયા છે તેમાંથી એ એચજી આઠ નવમાં નંબર આઠમા નંબરનું એ એચજી હિમોફિલિક ગ્લોબ્યુલિન યાદ હશે તમને જે રુધિર જમાવટની પ્રક્રિયા માટે જરૂરી હોય એવો કારક છે તો એન્ટિહિમોફિલિગ્લોબ્યુલિન માટેના કારકની ગેરહાજરીથી આ રોગ થાય છે હવે આ છે જ નહીં તો સ્વાભાવિક રીતે રુધિર ગંઠાવાની પ્રક્રિયાને અસર કરતું પ્રોટીન જે કારક જે છે એ જ ગેરહાજર છે તો રુધિર ગંઠાશે નહીં એન્ટીહિમોફિલિક્લોબ્યુલિન પ્રોટીન અસરગ્રસ્ત થાય છે કેમ અસરગ્રસ્ત થયું ભાઈ નથી આ પ્રોટીન બરાબર છે હં આથી એ પ્રચન્ન લક્ષણો બી વ્યક્ત થઈ ગયું આથી હિમોફિલિયાના દર્દીમાં જયારે શરીર સામાન્ય ઈર્જાથી ઘા પડે એટલે રુધિર ગંઠાતું નથી અને સતત સ્ત્રાવ રહે છે છે જો દર્દી બરાબર કે ભાઈ ઘા પડે ને તો રક્ત સ્ત્રાવ ચાલુ જ રહે છે કારણ કે એમાં ગંઠાઈ જાય એવું કારક નથી એ જે નથી એની અંદર પ્રોટીન વિક્ષેપ પામ્યું છે કે જે એને ગંઠાઈ શકે એવું પ્રોટીન નથી એની પાસે બરાબર છે એટલા માટે રુધિરનો સ્ત્રાવ જે છે એ ચાલુ રહે છે પ્રછન્ન જનીન જેને એચ એચ સંજ્ઞાથી રજૂ કરવામાં આવે તો પ્રભાવી જનીન શું આવશે હિમોફિલિયા કેપિટલ કેપિટલ તેનો જનીન શું થશે સ્મોલ સ્મોલ તેના લીધે આ રોગ થાય છે ઓબ્વિયસલી પ્રચન્ન જનીન અભિવ્યક્તિ છે તો સ્મોલ એ સ્મોલ એચ જ હશે ને સાદી સ્થિતિનું કારણ પ્રભાવી જનીન એચ છે યસ ઓફકોર્સ નોર્મલ પરિસ્થિતિમાં તો એનામાં કયું જનીન આવેલું હશે કેપિટલ એચ આવેલું હશે વિષમયુગમી સ્ત્રી વાહક તેના પુત્રને આ રોગ વારસામાં આપે વિષમયુગમી પરિસ્થિતિ વિદ્યાર્થી એટલે કઈ પરિસ્થિતિ કેપિટલ એચ સ્મોલ એચ બરાબર આ વસ્તુ છે તો ત્યારે આ વિષમયુગમી પરિસ્થિતિ છે બરાબર છે ને બંને સરખા નથી તો વિષમયુગમી પરિસ્થિતિમાં આવી સ્ત્રી જે છે વાહક કહેવાશે અને જ્યારે આવી સ્ત્રી હોય તો તેના આવનાર સંતતિમાં જ્યારે નર બાળક હોય તો નર બાળક આ રોગથી પીડાતું હોય છે જો વિષમયુગમી સ્ત્રી વાહક તેના પુત્રને આ રોગ વારસામાં આપી શકે છે જ્યારે પુત્રીને વારસામાં આ રોગ આવવાની શક્યતા ખૂબ ઓછી છે કારણ કે આ માટે માતા વાહક હોવી જોઈએ અને પિતા હિમોફિલિક હોવા જોઈએ માતા વાહક છે પણ પિતા ક્યાં હિમોફિલિક છે બરાબર છે માતા તો છે જ વાહક ઓલરેડી પણ પિતા એ હિમોફોલિક નથી આથી સ્ત્રી જે જો અવિવાહક સ્ત્રી પોતાના સંતતિ તરીકે જો બાળકી પેદા કરશે તો એ બાળકી કેવી હશે નોર્મલ હશે અને જો બાળકી નોર્મલ ન હોય તો અહીંયા એક શક્યતા હોઈ શકે કે પિતા પણ શું હોવા પડે હિમોફોલિક હોવા જોઈએ રાણી વિક્ટોરિયા કાલે તમને કીધું હતું રાણી વિક્ટોરિયાની ફેમિલી વંશાવાલી આવા અનેક હિમોફિલિક વારસા સંતાન વારસા ધરાવતા સંતાન દર્શાવે છે કારણ કે રાણી આ રોગના કેવા હતા વાહક હતા બરાબર છે રાણી આ હિમોફિલિયા રોગના વહક હતા આથી એમની પેઢીઓમાં સંતાનોમાં આ રોગ જે છે એ જોવા મળે દર્શાવે છે હિમોફિલિયા એ પ્રછન્ન અભિવ્યક્તિનું ઉદાહરણ છે એક યુગલના બે પિત્રો પૈકી પુત્રો પૈકી એકની હિમોફિલિયા છે તેમની પુત્રીઓમાં હિમોફિલિસ સંબંધિત શક્યતા શું હોય શકે બરાબર શું આપ્યું છે કે હિમોફિલિયા એ શું છે પ્રછન્ન અભિવ્યક્તિનું ઉદાહરણ છે એક જે છે એને હિમોફિલિયા છે તેથી તેમની પુત્રીઓમાં હિમોફિલિયા સંબંધિત શું શક્યતા હોય શકે આવો પ્રશ્ન તમને પૂછાય બરાબર આપણે જોઈએ ચાલો જો સ્ત્રી હિમોફિલિયાની વાહક છે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે રુધિર પ્લીઝ જોજો કે જો કોઈ સ્ત્રી હિમોફિલિયાની વાહક છે જો આ હિમોફિલિયાની વાહક હોય તો એનો જન્મ પ્રકાર શું થશે એક્સ કેપિટલ એચ એક્સ સ્મોલ એચ સામાન્ય પુરુષ છે બરાબર ના લગ્ન સામાન્ય લક્ષણ ધરાવતા પુરુષ સાથે કરવામાં આવે છે સામાન્ય લક્ષણ ધરાવે છે હવે હિમોફિલિક તો હોવાનો પ્રભાવી બરાબર અને શું આવશે વાય તો તેમના પુત્ર અને પુત્રી નીચે મુજબ બને છે ચાલો આપણે કેસ જે છે એ સ્ટડી કરીએ જેથી તમને વધારે ખ્યાલ પડે જો આ ચાર્ટ હવે તમને મારા ખ્યાલથી ખ્યાલ પડશે ચાલો જોઈએ આપણે કેમનું છે વાહક સ્ત્રી એનું જનીન બંધારણ એક્સ કેપિટલ એચ એક્સ સ્મોલ એચ સામાન્ય પુરુષ એનું જનીન બંધારણ આ ટાઈપનું બંને લગ્ન ગ્રંથિથી જોડાય છે બરાબર છે જોજો જો માદા થશે તો વાહક એક્સ એચ કેપિટલ એચ એક્સ એટલે આ કેવું થઈ ગઈ સામાન્ય પુત્રી ખ્યાલ પડે છે તમને ત્યારબાદ જોજો તમે બીજી શક્યતા એક્સ એચ અને વાય આ શું થઈ ગયું સામાન્ય પુત્ર થઈ ગયું હવે જોજો એક્સ આ બાજુ ધ્યાન આપજો એક્સ સ્મોલ એચ અને એક્સ

હવે આ એક્સ એચ ક્યાંથી આવ્યો પ્રછન્ન અભિવ્યક્તિ વાળો વાય ક્યાંથી લીધો પુરુષમાંથી તો આ શું બની ગયો નર પણ ઉપર સ્મોલ હિમોફિલિક પુત્ર સો ટકા શક્યતામાંથી માંથી પચીસ ટકા શક્યતા એવી છે કે જે સામાન્ય પુત્રી છે પચીસ ટકા શક્યતા એવી છે કે જે સામાન્ય પુત્ર છે પચીસ ટકા શક્યતા એવી છે કે જે હિમોફિલિક પુત્રી છે અને પચીસ ટકા શક્યતા એવી છે કે જે હિમોફિલિક પુત્ર છે જો બે પુત્રીમાંથી એક સામાન્ય સ્ત્રી હશે અને એક પુત્રી રોગની વાહક હોય જ્યારે બે પુત્રોમાંથી એક સામાન્ય હિમોફિલિક રોગ ધરાવતો હશે ઓબ્વિયસલી જે આપેલું છે તે જ છે તો પચાસ ટકા સી સંતતીઓમાંથી પચીસ ટકા સામાન્ય પચીસ ટકા હિમોફિલિક પુત્રી બને છે પચાસ ટકા પુરુષ સામાન્ય અને પચીસ ટકા આપણે બીજા બધા કેસીસ આ રીતે જ કરવાના છે ચાલો શું કીધું છે આપણને એ હું ફરી પાછું તમને કહું એક હિમોફિલિયા સંબંધિત વાહક સ્ત્રી વાહક કીધું છે આથી એનો જનીન પ્રકાર કેવો થશે એક્સ એચ વાહક કીધો છે ને અડધો કેરિયર અને એક્સ એચ જો સંપૂર્ણ રોગી કેધું હોત તો હિમોફિલિયા સંબંધિત કીધું હોત તો તો એક્સ એચ એક્સ એચ આ હોત વિદ્યાર્થી મિત્રો પણ વાહક કીધું છે શું કીધું છે વાહક કીધું છે એના મેરેજ જે છે એના લગ્ન જે છે કોની સાથે કરાવવાના છે સામાન્ય પુરુષ સાથે ચાલો શક્યતા પ્રદાન કરીએ એક્સેચ એક્સેચ સામાન્ય સ્ત્રી એક્સેચ વાય સામાન્ય પુરુષ હવે જોજો એક્સેચ એક્સેચ શું આવશે હિમોફિલિક્સ એટલે કે પુત્રી અને એક્સેચ વાય એટલે શું આવશે હિમોફિલિક પુરુષ થઈ ગયો ચાલો સરસ આગળ જઈએ રંગ અંધતા કલર બ્લાઇન્ડનેસ વિદ્યાર્થી મિત્રો આ તમે કદાચ આનાથી પરિચિત હશો રંગ અંધતા કેટલાક વ્યક્તિઓને કલર ઓળખવામાં મુશ્કેલ થાય છે બરાબર લાલ કલર છે કે લીલો કલર છે એવું કલર એ ઓળખી શકતા નથી આથી આપણે એને બોલીએ છીએ રંગ અંધતા બરાબર શું બોલીએ છીએ રંગ અંધતા કલર બ્લાઇન્ડનેસ લાલ કે લીલો રંગ ઓળખવામાં અક્ષમતા થાય બરાબર લાલ અને લીલો રંગ ઓળખી શકે નહીં એવી ખામીને કલર બ્લાઇન્ડનેસ રંગ અંધતા તરીકે ઓળખવામાં આવે છે ચાલ આ કિસ્સામાં વ્યક્તિ બરાબર છે લાલ કે લીલો રંગ જે છે એ પારખી શકતી હોતી નથી બંને વચ્ચે ભેદ પારખી શકે નહીં આ પણ એક પ્રચન્ન લક્ષણ અભિવ્યક્તિ છે હવે કલર બ્લાઇન્ડનેસ માટે એક્સ પ્રભાવી હોય આ કેપિટલ સી કેપિટલ એક્સ કેપિટલ સી આ શું છે ભાઈ એ રોગનો ભોગી નથી એક્સ સ્મોલ સી એક્સ સ્મોલ સી ભાઈ કલર બ્લાઇન્ડનેસ દર્શાવતી સ્ત્રી જોજો હું બધી શક્યતા લખું છું એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી વાહક એવી જ રીતે પુરુષ માટે જઈએ તો એક્સ વાય કેપિટલ સી બરાબર છે કેપિટલ સી એનું મિનિંગ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ તો શું છે કલર બ્લાઇન્ડનેસ નથી એક્સ જોજો હા એક્સ કેપિટલ સી એમ આ શું સોરી સ્મોલ સી આ શું દર્શાવતું હશે ભાઈ આ વાહક હશે બરાબર છે એક્સ સ્મોલ સી વાય સ્મોલ સી આ શું છે પછી સંપૂર્ણપણે શું ધરાવતું હોય કલર બ્લાઇન્ડનેસ દર્શાવે છે રંગ અંધતા દર્શાવે છે જોઈએ આપણે જોજો ઇન્ટરેસ્ટિંગ છે લાલ કે લીલા રંગનો ભેદ પારખી શકતી નથી આ એક પ્રચન્ન લક્ષણ છે પ્રચન્ન કલર બ્લાઇન્ડનેસ પ્રભાવી કેપિટલ સી સ્મોલ સી એટલે શું પ્રચન્ન લક્ષણ પ્રચન્ન જનીન જેને સ્મોલ સી સ્મોલ સી થી દર્શાવાય છે તેના કારણે આ ખામી સર્જાય છે સામાન્ય વ્યક્તિ કેપિટલ સી કેપિટલ સી અથવા કેપિટલ સી સ્મોલ સી જનીન અથવા એક જ કેપિટલ સી પુરુષના જનીનો ધરાવે છે વિદ્યાર્થી મિત્રો એટલે આ રોગ કોને લાગુ પડતો હશે પુરુષોને લાગુ પડતો હશે કારણ કે એક જ કેપિટલ સી પુરુષમાં ના જનીનો ધરાવે છે ચાલો આપણે જોઈએ હવે જોજો અહીંયા શું આપેલું છે ધ્યાન આપજો એટલે તમને ખ્યાલ પડશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચાર્ટ આપેલો છે એ મુજબ આપણે જોઈએ તો વાહક સ્ત્રી આપેલી છે વાહક સ્ત્રી માટે જનીનનો પ્રકાર કેપિટલ સી સી સ્મોલ સાદો પુરુષ કારણ કે એક જ સી સી આવેલો છે બે નથી આવેલા એક જ એક્સ પર જ પાછો એનો સી જનીન આવેલા છે વાય આ રંગતાના જનીન ધરાવતા નથી એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો એટલા માટે આ કેપિટલ સી આવેલો છે સાદો પુરુષ છે ઓકે ખ્યાલ પડી ગયો અને જો રંગ અંધ પુરુષ હોય તો આ કેપિટલ એક્સ સી અને વાય સ્મોલ સી તો આ રંગ અંધ પુરુષ થઈ ગયો કારણ કે વાય પર કલર રંગતાના જનીન વાય આવેલા નથી બરાબર છે પુરુષોમાં એક જ જનીન સી આવેલું હોય અને તે પણ કયા એક્સ પર આવેલું હોય ચાલો વાહક સ્ત્રી છે સાદો પુરુષ છે બંનેનો કરાવીએ આપણે કેપિટલ સી કેપિટલ સી સાદી સ્ત્રી થશે બરાબર છે કેવી થશે સાદી સ્ત્રી અહીંયા આ વાહક લખ્યું છે પણ વિદ્યાર્થી મિત્રો વાહક એટલે દોરેલું વાહક છે પરંતુ શું આવશે સાદી સ્ત્રી સાદી સ્ત્રી એટલે આખું આપણે બ્લેન્ક દોરવાનું ત્યારબાદ જુઓ સ્મોલ સી કેપિટલ સી આ સ્મોલ સી છે એટલે શું આવશે વાહક સ્ત્રી આવશે બરાબર છે એના પછી આગળ જઈએ આપણે જુઓ આમાંથી પુરુષમાં સ્ત્રીમાંથી કેપિટલ સી આવશે બરાબર છે અને આ જે છે પુરુષમાંથી વાય પર આવેલું નથી એ જનીન બરાબર આથી આ કેવો હશે સાદો પુરુષ થઈ જશે આગળ જઈએ તો આપણે જુઓ કેવું છે સ્મોલ સી આવી ગયું કેપિટલ સી આ સ્મોલ સી પ્રભાવી છે વાય તો આવવાનું જ નથી ને વાય તો છે જ નહીં એ જનીન આથી વાય ને તો પ્રભાવી જનીનની અભિવ્યક્તિ છે જુઓ આ આમ આમ એટલે શું આવે રંગ અંધ પુરુષ શું આવી જાય રંગ અંધ પુરુષ સમજન પડે છે ચાલો બીજું જોઈએ હવે આ તો વાહક સ્ત્રી લીધેલો હતો અને સાદો પુરુષ લીધેલો હતો હવે આપણે બીજા કિસ્સામાં લેવાનું છે વાહક સ્ત્રી અને રંગ અંધ પુરુષ વાહક સ્ત્રી માટે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું શક્યતા આપવામાં આવેલી છે જો વાહક સ્ત્રી રંગ અંધ વાહક સ્ત્રી હોય તો કેપિટલ સી સ્મોલ સી રંગ અંધ પુરુષ હોય તો એક જ સ્મોલ સી ચાલો આપણે નું કરાવીએ કેપિટલ સી સ્મોલ સી શું આવશે વાહક સ્ત્રી બરાબર છે ત્યારબાદ કેપિટલ સી ત્યારબાદ સ્મોલ સી સ્મોલ સી એટલે આ શું આવશે એક્સ એક્સ એટલા માટે આવશે રંગ અંધ સ્ત્રી બરાબર ત્યારબાદ આગળ જઈએ કેપિટલ સી સ્મોલ સી જો પુરુષ પુરુષ લાવવાનું છે ને વિદ્યાર્થી મિત્રો આપણે તો કેપિટલ સી અને અને એટલે આ શું આવશે સાદો પુરુષ ત્યારબાદ સ્મોલ સી વાય એટલે આ કેવો આવશે વંગ અંધ પુરુષ પચાસ પચાસ ટકામાં શક્યતા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો બરાબર જુઓ ફરી પાછી કહું છું ક્રોસ મેચ કરાવવાનું છે જેવી રીતે આપણે જનીન માટે આગળ કરતા હતા આઈ જનીન પ્રભાવી જનીન એવી રીતે રુધિર જૂથ માટે કરતા હતા એવું આગળના કિસ્સામાં આપણે જોઈ ગયા હિમોફિલિયા માટે સેમ આ જ વસ્તુ છે સિકલ સેલ અનિમિયા માટે વાહક સ્ત્રીનો જનીન પ્રકાર વિદ્યાર્થી મિત્રો એટલા માટે હું અગાઉથી કહેતી હતી કે જનીન પ્રકાર જો આપણને લગતા આવડે કે આપણે ઓળખી શકીએ તો આપણે ઇઝીલી કરાવી શકીએ કઈ નથી કરવાનું આમાં ફક્ત અને ફક્ત જનીન પ્રકારને ધ્યાનમાં રાખવાનો છે વાહક સ્ત્રી સાદો પુરુષ વિદ્યાર્થી મિત્રો આ કલર બ્લાઇન્ડનેસ માટેના રંગસૂત્રના જનીન જે છે એ વય રંગસૂત્ર પર આવેલા હોતા નથી આથી એને એક્સ અને વયમાંથી ફક્ત એક્સ ઉપર જ સ્થાપિત કરવામાં આવે વય ઉપર એ જનીન આવેલા જ નથી તો ત્યાં લખવાની કોઈ પણ જાતની મગજમારી રહેતી નથી બરાબર છે સમજાય છે તમને લોકોને જો સાદો પુરુષ કે તો એક્સ સાથે કેપિટલ સી જો રંગ અંધ પુરુષ કે તો કેપિટલ એક્સ સોરી એક્સ ની સાથે સ્મોલ સી બહુ સિમ્પલ વાત છે જુઓ હવે આને જન્યુ પ્રકાર કરો તો આપણને આ ચાર પ્રકારની શક્યતા પ્રદાન થાય એવી જ રીતે આનું ક્રોસ મેચ કરાવો આ જન્યુ પ્રકાર મળશે એના આધારે આ શક્યતા પ્રદાન થાય ઓકે સમજણ પડી ગઈ ચાલો આગળ જઈએ જો એના આ લખાણમાં જોઈએ કે રંગ અંતરના જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા હોય છે તેના વૈકલ્પિક કારક વાય રંગસૂત્ર પર શું છે ગેરહાજર છે આ રોગ લક્ષણ પુરુષમાં સામાન્ય છે જ્યારે સ્ત્રીઓમાં ભાગ્યે જ હોય છે કેમ એવું વિદ્યાર્થી મિત્રો આ સ્ત્રીઓ પાસે તો બે એક્સ એક્સ હોય છે બરાબર છે અને પરંતુ પુરુષોમાં આ જે એક્સ રંગસૂત્રો પર એટલે કે પુરુષોમાં જ્યારે આપણે એમ કહીએ કે એક્સ અને વાય હોય તો એક્સ અને વાય તો એક્સ તો ક્યાંથી આવે છે સ્ત્રીઓમાંથી ક્યાંથી આવે છે સ્ત્રીઓમાંથી બરાબર છે અને પુરુષોના આ પ્રકારના જનીન બંધારણના કારણે સિક બરાબર છે જનીન બંધારણના કારણે આ તો હોવાનો જ હતો જો પુરુષ આ ધરાવતો હોય તો એની આવનાર સંતતિમાં આ હશે ને હશે જ બરાબર છે હા કારણ કે માદા બનવા માટે પણ એક એક્સ ક્યાંથી લેવો પડે અહિયાં થી લેવો પડે સમજાય છે અને એક્સ લિંગી રંગ સૂત્ર પર આવેલું છે એવું કે તો આ બે માંથી પણ એકમાં આવશે તો સ્વાભાવિક છે કે ભાઈ આમાં તો હોવાનું જ હતું બરાબર એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે આ રોગ લક્ષણ પુરુષમાં સામાન્ય છે જ્યારે સ્ત્રીઓમાં ભાગ્યે જ હોય છે પુત્રી કે જે માત્ર રંગ માટે એક જ ધરાવતી હોય તો તે વાહક કહે છે અને આવી વાહક સ્ત્રીઓ દ્રષ્ટિ બાબતે સાદી હોય છે જુઓ જે વાહક હોય ને એ વાહક એટલે જનીન બંધારણ કેવો તો એનો જનીન બંધારણ આ ટાઈપનો થયો ને વિદ્યાર્થી મિત્રો જે વાહક હોય તો શું હોય એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી તો આ શું વાહક બરાબર રંગ અંધતા ધરાવતી હોય તેવી માદા કઈ એક્સ સ્મોલ સી એક્સ સ્મોલ સી સમજન પડે છે વિદ્યાર્થી મિત્રો હં કપાનું તો રંગ અંધતા આપણે જોયું અને એમાં એ પણ જોયું કે રંગ અંધતા જે ભાગ્યે જ સ્ત્રીઓમાં હોય છે બરાબર આ રોગ લક્ષણ પુરુષોમાં કેવું હોય છે સામાન્ય હોય છે અને રંગ અંધતા માટે એક જ જનીન જે સ્ત્રી ધરાવતી હોય તો તેને વાહક વાહક અને આવી સ્ત્રીઓ છે એ બાબતે કેવી હોય છે સાદી એટલે તેઓ લાલ કે લીલા કલરમાં ભેદ પારખી શકે એવી હોય એવી હોય છે એમને રંગ અંધતાની ખામી હોતી નથી ભલે પછી એ કેરિયર હોય એટલે કે વાહક હોય ઓકે તો ચલો હવે આપણે જઈએ એક ખૂબ જ પૂછાતો હોય એવું કન્ટેન્ટ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું થાલેસીમિયા રોગ હોય કે આપણે સિલેબસમાં હોય કે ના હોય પણ થાલેસેમિયા વિશે બધાને માહિતી હોવી જરૂરી છે થાલેસીમિયા એક એવો રોગ છે કે જેમાં વ્યક્તિઓમાં થોડા થોડા સમયાંતરે એમનામાં બ્લડ જે છે બરાબર છે ને એ ચડાવવું પડે છે તમે કેટલીક વખત ટીવી પર એવી એડ પણ જોતા હશો અને વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ઉચ્ચ શિક્ષણના પથ પર જાઓ છો તો ત્યારે હેલ્થ બાબતે તમને કોલેજ બાબતમાં પણ આ થેલેસેમિયા રોગ જે છે મેડિકલ સ્ટુડન્ટ એને મહત્વ આપતા હોય છે અને એની માહિતી આપતા હોય છે એવું કહેવાય છે કે ભાઈ વ્યક્તિઓ જે છે જ્યારે ગ્રંથિથી જોડાતા હોય તો એ જન્મ કુંડળી તો નહીં પરંતુ આ થેલેસેમિયા ટેસ્ટ જે છે એ કરાવેલો હોવો જોઈએ અને એ મેચ કરેલું હોવું જોઈએ કારણ કે આ થેલેસેમિયા ટેસ્ટ જે છે એમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું જ નથી આ હિમોગ્લોબિન ન બનવાના કારણે વ્યક્તિને બહારથી બ્લડ ચડાવવું પડે છે બરાબર છે અને આ પણ થેલેસેમિયાના પણ બે એટલે કે વિવિધ પ્રકાર છે તો એ છે મેજર થેલેસેમિયા માઇનોર થેલેસેમિયા બરાબર છે તો એમાંથી આલ્ફા બીટા તો એમાંથી બીટા થેલેસેમિયા જે છે એવો પ્રકાર છે કે જેનું પરીક્ષણ જે છે દરેક વ્યક્તિએ કરાવવું જ જોઈએ અને એક પુરુષ અને સ્ત્રી જો બંને લગ્ન ગ્રંથથી જોડાવાના હોય એ પહેલા બીટા થેલેસીમિયાનું પરીક્ષણ કરાવવું હોવું જરૂરી છે કારણ કે જો બેમાંથી કોઈ એક બીટા થેલેસેમિયાથી પીડાતું હોય અથવા બંને પીડાતા હોય તો આવનાર બાળક જે સંતતિ જે છે એને ફ્રીમાં થેલેસીમિયાનો રોગ લાગુ પડી શકે છે એટલે કે જો સંતતી પણ તંદુરસ્ત થઈ શકતી નથી એ પણ થેલેસીમિયા રોગથી પીડાતી હોય છે તો ધેન બેટર કે ભાઈ આ પ્રકારનું પરીક્ષણ કરાવી લે અને જો પરીક્ષણમાં આ પ્રકારના થેલેસીમિયા રોગી હોય તો પછી એમણે જોડાવવું નહીં જોઈએ બરાબર છે કારણ કે એમની સંતતિ જે છે એ એવા રોગોથી ભોગી બનતી જ હોય છે અને કીધું તેમ કે થેલેસેમિયા હિમોગ્લોબિન બનતું જ નથી એટલે બ્લડ તો એનામાં બનવાનું જ નથી બરાબર છે તો એના કારણે વ્યક્તિ જે છે વ્યક્તિને થોડા થોડા સમયના અંતરે બ્લડની બોટલો ચડાવવી પડતી હોય છે વિચારો એ કેટલી પીડાદાયક પ્રોસેસ અને કેટલી ખર્ચાળ પ્રોસેસ છે તો જોઈએ આપણે થેલેસેમિયા આ પ્રકારની વારસાગત મળતી ખામી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ છે કે આ ખામી વારસાગત છે એટલા માટે જે યુગલો લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે એમને બીટા પરીક્ષણ પહેલા કરાવવું જોઈએ છે બરાબર કારણ કે આ તો શું છે વારસામાં મળે છે એટલે આપણાથી આપણા સંતતિઓમાં પ્રાપ્ત થાય છે તો જો આપણે એ રોગના ભોગી બનીએ છીએ તો આપણે એવું સમજીએ કે ભાઈ આવનાર સંતતિ આ રોગથી પીડાય નહીં તો આ પ્રકારની વારસાગત મળતી ખામીમાં ખામી ધરાવના લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી હવે એ પણ થેલેસેમિયા પણ અલગ અલગ ટાઈપના છે તે પૈકી બીટા થેલેમેસિયા બીટી થેલેસેમિયા પરીક્ષણ લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા કરાવવું જરૂરી છે બહુ બધા ટાઈપના થેલેસેમિયા છે મેજર માઇનર આલ્ફા તેમાંથી બીટા બીટા થેલેસેમિયા થેલેસેમિયા જે છે છે બરાબર બીમિયાનું પરીક્ષણ જે છે દરેક વ્યક્તિએ લગ્ન ગ્રંથ થી જોડાતા પહેલા કરાવવું જોઈએ પુરુષ કે સ્ત્રી બંને પૈકી એક અથવા બંને થેલેસેમિયા માઇનોર કે થેલેસેમિયા મેજર હોય જો મેં કીધું મેજર અને માઇનોર એવું બની શકે ને કે ક્યાં તો બંને મેજર હોય ક્યાં તો બંનેમાંથી કોઈ એક મેજર હોય અથવા બની શકે કે બંને માઇનોર હોય હવે જોજો શું કહે છે જો માતા અથવા પિતા બેમાંથી એક તરફથી ખામીયુક્ત જનીન બાળકને વારસામાં મળે તો પણ આવી સંતતિ રોગ ધરાવતી નથી વિદ્યાર્થી મિત્રો અહીં શું કહેવામાં આવ્યું છે ધ્યાનથી સાંભળજો જો એમ કીધું છે કે જો માતા અથવા પિતા એટલે કે ભાઈ પેરેન્ટ હોય પેરેન્ટ્સ માંથી કોઈ એક જે છે બરાબર છે ખામીયુક્ત જનીન બાળકને મળે વારસામાં મળે તો પણ આવી સંતતિ એટલે એ બાળક જે છે એ રોગ ધરાવતી નથી પરંતુ

તો માતા અથવા પિતા બે માંથી એક તરફથી ખામીયુક્ત જનીન બંને જનીન બાળકને વારસા માં મળે તો પણ આવી સંતિ રોગ ધરાવતી નથી પરંતુ

તો જન્મેલ બાળક થેલેસેમિયા મેજર તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ સેન્ટેન્સ ધ્યાનમાં રાખજો કે માતા પિતા બંને દ્વારા ખામીયુક્ત જનીન વારસામાં મળે તો સંતતિ થેલિસેમિક બને છે બંને વ્યક્તિ જો માઇનર હોય થેલેસિમિયા એટલે કે માતા માઇનોર પિતા માઇનોર તો બાળક થેલેસિમિયા મેજર બને છે વસ્તુ હંમેશા યાદ રાખજો પતિ પત્ની બંનેઓમાંથી કોઈ પણ એક થેલેસીમિયા માઇનર હોય જો જો હા બંનેઓમાંથી કોઈ એક શું છે થેલેસીમિયા માઇનર હોય તો તેનું કુટુંબ જીવન સહેલાઈથી જીવી શકે છે તેના સંતાનોને મેજર રોગનો ભય નથી પરંતુ તેમાંથી કોઈક થેલેસીમિયા વાહક બની શકે છે એનો મિનિંગ એમ થયું કે માઈનોર માઇનોર મેજર બરાબર હા પરંતુ જો બંને માઇનર હોય તો એ મેજર થઈ શકે છે એટલે કે નર અને માદા જો બંને માઇનર હોય તો બાળક થેલેસેમિયા મેજર બને છે એટલે માઇનર હોવું માઇનર હોવું ના પડે એટલે કે માઇનર ન હોવું જોઈએ તો બાળક થેલેસેમિયા થી પીડાય બંને જોઈએ પરંતુ જો બેમાંથી કોઈ એકને પણ થેલેસેમિયા કુટુંબ કુટુંબજીવા સહેલાઈથી તો જીવી શકે બરાબર એના સંતાનને મેજરનો ભય પણ નથી પરંતુ કોઈ એક જે છે બરાબર તેમાંથી કોઈ એક થેલેસેમિયા વાહક બની શકે

વિદ્યાર્થી મિત્રો આ સિકલ સેલ પણ ઇમ્પોર્ટન્ટ છે પહેલા તો થેલેસેમિયા જે રોગ જે છે એ રોગનો જનીન પ્રકાર જો મારે કેવો હોય તો હું કઈ રીતે કહી શકું વિદ્યાર્થી મિત્રો થેલેસેમિયા બરાબર ને ટી એચ બરાબર થેલેસીમિયા અથવા તો કેપિટલ ટી કેપિટલ ટી તમે લખી શકો છો તો આ બે અને જો પોઝિટિવ હોય તો તમે સ્મોલ ટી સ્મોલ ટી એવું લખી શકો છો અથવા તો તમે ટી અને એચ લખી શકો છો અને ટી અને એચ તો આ થેલેસેમિયાનો મેજર માઇનોરનો જનીન પ્રકાર થઈ શકે છે સિકલ સેલ એનિમિયા સિકલ એટલે એસ એસ થી આપણે એની સ્પેલિંગ ચાલુ કરીએ તો જો મેજર સોરી શું કહેવાય આપણે એને જો જનીન પ્રકાર લખવાનો હોય દરેકમાં તો આપણે કઈ રીતે લખી શકીએ તો આવી રીતે લખી શકીએ હિમોગ્લોબિન સંબંધિત રોગ છે વિદ્યાર્થી મિત્રો આ થાલેસીમિયા પણ હિમોગ્લોબિન સંબંધિત પ્રચન જનિન અભિવ્યક્તિના કારણે થતો રોગ છે અને સિકલ સેલ અનીમિયા પણ જો સિકલ સેલ અનિમિયા શું છે તો આ વારસાગત રોગ છે એટલે માતા પિતામાં હશે તો બાળકમાં આવશે જ આ રોગની લાક્ષણિકતા એ છે કે જયારે ઓક્સિજનનું દબાણ ઓછું હોય જો વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે કે ક્યારે થશે તો તો દબાણ હોય વ્યક્તિના થઈ જાય છે પોતાનો આકાર ગુમાવે છે અને આવા દાંતડા આકારના અથવા તો આવું એસ આકારના રક્ત કણો જે છે એ બની જાય છે આવું થવાનું કારણ ખામીયુક્ત હિમોગ્લોબિન

પરંતુ તે સિકલ સેલ ઓબ્વિયસલી આ શું હોવાનો હતો સિકલ સેલ જનીનો વાહ કારણ કે પ્રચંડ જનીની અભિવ્યક્તિ થાય છે વિષમ વ્યક્તિ HbA HbS સામાન્ય છે પરંતુ તે સિકલ સેલ જનીનના વાહક છે હિમોગ્લોબિન અણુને બીટા સાકળ ઉપરનો છઠ્ઠા ક્રમમાં સામાન્ય રીતે આગળ હું રીઝન કહી ગઈ છું હિમોગ્લોબિનની જે શૃંખલાઓ જે છે બરાબર ને

િકસિડ નું સ્થાન કોણ લઈ લે છે વેલાયન કોણ લઈ લે છે વેલાયન જેથી આ ખામી ઉદ્ભવે છે વિકૃતિ જનીન સંતતિમાં ઉતરી આવવાની શક્યતા કેટલી છે પચાસ ટકા જેટલી છે આ સેન્ટેન્સ યાદ રાખજો બીટા globin જનીન થી બનેલી mRNA ના છઠ્ઠા ક્રમમાં જનીન સંકેતમાં એક જ સ્થાને નાઇટ્રોજન બેઝનો ક્રમમાં ફેરફાર થવાથી આ ખામી સર્જાય છે બરાબર છે આ આપને ખ્યાલ છે ઓકે તો ખ્યાલ છે એટલે કે નાઇટ્રોજન બેઝનો ખ્યાલ છે એડેનિન ગ્વાનિન સાયટોસિન થાઇમીન બરાબર છે તો અહીંયા આપેલું છે કે ભાઈ બીટા ગ્લોબિન એટલે કે હિમોગ્લોબિનની સાકર જે બીટા સાકળ જે છે અને કોઈ એક જનીન સંકેતનું નિર્માણ કરે છે તો એટલા માટે જ અહીંયા આપેલું છે નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થવાથી આ ખામી સર્જાય છે જી માંથી જીયુજી માં ફેરવાય છે ક્રમ કયો હોવો જોઈએ જી સી એની જગ્યાએ શું થાય છે જી યુ જી જો વાતો વાંધો નથી પણ એની જગ્યાએ યુ ગોઠવાઈ ગયું બરાબર સી ની જગ્યાએ જી આ પણ બરાબર છે તો આ શું છે ભાઈ એના ક્રમમાં શું થઈ ગયો ફેરફાર થઈ ગયો બરાબર છે એટલા માટે એ શું સૂચવે છે ભાઈ ખામી સર્જાઈ ગઈ આપણે હંમેશા એવું બોલીએ છીએ કે જે શૃંખલા બનવી જોઈએ નાઇટ્રોજનિમિયા સર્જાય છે જુઓ વિદ્યાર્થી મિત્રો આ સિકલ સેલ અનિમિયા સામાન્ય એચબી એના જેની આવા છે સિકલ સેલ અનિમિયા થયો હોય તો રક્તકણો આ ટાઈપના બની જાય છે જુઓ એનો ક્રમ જી એસી બરાબર તો સામે જુઓ એનો ક્રમ જીની જગ્યાએ સી એની જગ્યાએ ટી જીની જગ્યાએ સી આ ક્રમ બનવો જોઈએ બરાબર એમ આર એન પર આનો પૂરક ક્રમ થશે નો શું થશે જી ટીનો શું થશે એ કારણ કે એમ આર એન પર આપણને ખ્યાલ છે ટી રહેલું હોતું નથી યુ રહેલું હોય છે તો ટી બરાબર શું એ અને સી બરાબર શું જી થઈ ગયું બરાબર છે જુઓ દાખલા તરીકે જ્યારે સિકલ સેલ અનિમિયા ધરાવતું હશે તેવા વ્યક્તિનું જુઓ જોઈએ જી ટીસી એની જગ્યાએ સી એ સી અને એમાં ક્રમ જુઓ કેવો ઉલટાઈ ગયો છે જી યુ સી એની જગ્યાએ શું આવી ગયું યુ આવી ગયું યુરેસિલ બરાબર એક્ચુલી શું આવું એટલે કે ક્રમ કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ચેન્જ થઈ ગયો અહીંયા જી છે તો જીની જગ્યાએ અહીંયા સી પણ આવવું જોઈએ બરાબર છે એનો પૂરક ક્રમ બનવો જોઈએ જે અહીં બનેલો નથી સીની જગ્યાએ જી જો એકદમ ધ્યાનપૂર્વક જોજો કે અહીંયા એની જગ્યાએ શું હોવું જોઈએ સામાન્ય ક્રમ મુજબ ટી ટીની જગ્યાએ શું હોવું જોઈએ એ એની જગ્યાએ શું જોડાઈ જાય છે યુ જે કોનું હોવું સૂચવે છે વેલાયન આ જી યુ જી ત્રણ ભેગા મળીને કોનું સંકેતન કરે છે વેલાયન એમિનો એસિડ છે એવું સંકેતન કરે છે વિદ્યાર્થી મિત્રો એ સ્થાન કોનું છે છઠ્ઠા નંબરનું છે એ ગ્લુટામિક એસિડ નું છે જી એ જી પરંતુ અહીંયા છઠ્ઠા નંબર પર શું બની ગયો જી યુ જી જે શું સૂચવે છે વેલાયન સૂચવે છે બરાબર શું સૂચવે છે વેલાઇન સૂચવે છે એનો મીનિંગ શું થઈ ગયો કે ભાઈ આ વ્યક્તિમાં આ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થયો આથી સ્વરૂપ બગડા સ્વરૂપ બદલાઈ ગયું લક્ષણો બદલાઈ ગયા અને વ્યક્તિમાં પ્રછન્ન જનીનની અભિવ્યક્તિ થઈ ગઈ અને સિકલ સેલ એનિમિયાથી પીડાયો આથી જનીનમાં છઠ્ઠા ક્રમમાં વિકૃતિ થાય વિકૃત હિમોગ્લોબિનનો અણુ ઓછો ઓ2 વાળી સ્થિતિમાં પોલીમરાઇઝેશન પામી પોલીમરાઇઝ એટલે ખ્યાલ છે આપણને બનાવે પામી આકારમાં વિકૃતિ પામે છે જેથી રક્તકણ ગોળ આકાર ગુમાવી લાંબા આંતરડા આકારના બને છે બરાબર આનું અ પેલું શું કેવાય આપણા જે રક્તકણ જે છે રક્તકણ નો પોતાનો ગુમાવવાનો આકાર પોતાનો આકાર ગુમાવી દેવાનું કારણ આ આ છે કે ભાઈ ઓછું ઓટું ધરાવતી હોય તેવી સ્થિતિમાં ગોળની જગ્યાએ કેવા બની જાય છે દાંતડા આકારના બને છે લાઇનસ પોલિંગ નામના વૈજ્ઞાનિકે સિકલ અનિમિયા માટે હિમોગ્લોબિન ની વિકૃતિ જવાબદાર છે તે દર્શાવ્યું મોસ્ટી અને પણ યાદ રાખવાનું બરાબર છે કયા વૈજ્ઞાનિક છે લાઇનસ પોલિંગ

પહેલા નંબર હિમોફિલિયા જોયું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાલે અને રિલેટેડ આ થેલેસીમિયાને લગતી જે પેડિગ્રી એનાલિસિસ જે છે એ પણ હું તમને કરાવીશ કેટલીક સિકલ સેલ અનિમિયાની પેડેગ્રી પણ કરાવીશ એટલે આપણી પાસે પોલીડેક્ટાઈલિટીની પેડિગ્રી થઈ જશે બરાબર ત્યારબાદ અંધતા માટેની થઈ જશે થાલેસીમિયા માટેની થઈ જશે સિકલ અનિમિયા માટેની થઈ જશે અને હિમોફિલિયા માટેની થઈ જશે તો એમ કરીને આપણે પાંચ કેટેગરી એનાલિસિસ જે છે એ આપણે કરીશું આજનું કન્ટેન્ટ દરેક વિદ્યાર્થી મિત્રોએ ત્રણ ત્રણ વાર લખવાનું રહેશે